તમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 9 ઓગસ્ટ શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જામનગરમાં બપોરથી વરસાદનું આવાગમન ચાલુ છે. શહેરમાં સાંજ સુધીમાં ઝાપટાઓ પડ્યા છે. જિલ્લાના કાલાવડમાં 1.5 ઇંચ તથા ધ્રોલમાં 1 ઇંચ જેવો વરસાદ પડ્યો છે. જોડિયામાં 1.25 ઇંચ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. વડોદરા, વાપી, સુરત અને ભરૂચ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. અમદાવાદમાં પણ અનરાધાર વરસાદ પડ્યો છે. નર્મદા ડેમ છલકાતા પ્રથમ વખત ડેમના 26 દરવાજા ખોલાયા હતા. પાછળથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરની ભીતિને પગલે 21 દરવાજા બંધ કરાયા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી કરી રહી છે. કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ પૂરની સ્થિતિ છે. જામનગર ડીઆરઆઈ દ્વારા રાજકોટમાં રેડ કરવામાં આવી હતી. ઉમેશ પૂજારા નામના વેપારી વિદેશી સિગરેટનું સ્મગલિંગ કરતા હતા. ઉમેશ પાસેથી કુલ 2.90 કરોડની કિંમતની વિદેશી સિગરેટ ઝડપાઈ છે. પ્રાથમિક તપાસમાં સિગરેટનો જથ્થો દિલ્હીથી આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આરોપીની અટકાયત કરવામાં આવી છે. નિયમાનુસાર માટીની મૂર્તિઓ જ ગણેશ ઉત્સવમાં સ્થાપી શકાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપીની મૂર્તિઓ પ્રતિબંધિત છે. જામનગર એસ્ટેટ શાખાએ મૂર્તિ કલાકારોને ત્યાં રેડ કરી રેડ દરમિયાન પીઓપી નિર્મિત 70 ગણેશ મૂર્તિઓ જપ્ત કરી છે. ઉપરાંત 4000 મૂર્તિઓ સીલ કરવામાં આવી છે. જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને ખાસ કાર્યક્રમ યોજાયો હતો. ગણેશ મંડળોના સંચાલકો તથા નાગરિકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. ગણેશોત્સવ દરમિયાન ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપિત કરવાની સૌએ પ્રતિજ્ઞા લીધી હતી. માટીની મૂર્તિઓ બનાવનાર કારીગરોને તંત્ર દ્વારા નિઃશુલ્ક જગ્યા પણ ફાળવવામાં આવશે. કાર્યક્રમમાં સ્થાનિક તંત્રના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર ખંભાળિયા હાઈવે પર આવેલ નયારા એનર્જી સાથે છેતરપિંડી થઈ છે. ઉદયન દિલીપ ગુપ્તા નામના શખ્સે કંપનીનું બોગસ લેટરપેડ બનાવ્યું હતું, જેના આધારે તે ડોનેશન ઉઘરાવવા અજાણ્યા લોકોને ઈમેલ કરતો હતો. આ મુદ્દે વિનય પ્રતાપ અને સભ્ય ખાનાંડેએ કંપનીનો સંપર્ક કર્યો હતો. કંપનીએ તપાસ કરતા સમગ્ર પ્રકરણની હકીકત સામે આવી હતી. આ મુદ્દે આરોપી વિરુદ્ધ કંપનીએ ફરિયાદ દાખલ કરી છે. દેવભૂમિ દ્વારકાના સાયબર સેલ દ્વારા તપાસ આરંભ કરવામાં આવી છે. મોદી સરકારે શાસનમાં આવ્યા પછી સાંસદ આદર્શ ગામ યોજના અમલમાં લાવી છે. આ યોજના અંતર્ગત દરેક સાંસદે જિલ્લાનું 1 ગામ દત્તક લેવાનું હોય છે. ગત કાર્યકાળમાં હાલારના સાંસદ પૂનમબેન માડમે જાંબુડા ગામ દત્તક લીધું હતું. આ વખતે પૂનમબેને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જુવાનપર ગામ દત્તક લીધું છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.